હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ગણિતના આજના પીરિયડમાં આપણે આગળના પીરિયડમાં આપેલા હોમવર્કના જવાબોની ચકાસણી કરીશું. એના માટે સ્વાપોથી ચેપ્ટર 2 પેજ નંબર 22 પ્રશ્ન નંબર 5 સૂચના મુજબ કરો. નંબર 1, સૌથી મોટા ખૂણાને કાળા રંગથી દર્શાવો. હું તમને જે બે ખૂણા પેન્સિલથી બતાવું છું એ બે ખૂણા તમારે કાળા રંગથી દર્શાવી દેવાના છે. જો ન હોય તો પેન્સિલથી પણ કરી શકાય. નંબર 2, સૌથી નાના ખૂણાને લીલા રંગથી દર્શાવો. એક અહીંયા અને એક અહીંયા. લીલી સ્કેચ પેન હોય તો ઠીક છે, નહીં હોય તો પેન્સિલથી કરી લેવાના. પ્રશ્ન નંબર 3, દર્શાવેલ ખૂણાના સરખા માપના ખૂણા બનાવો. તો મોટી આકૃતિમાં જ્યાં ખૂણો દોરેલો હોય એવો ને એવો નાની આકૃતિમાં ખૂણો દોરવાનો. ચલો, બીમાં અહીંયા છે તો દોરીશું અહીંયા નીચે. સીમાં અહીં ઉપર છે તો અહીંયા ઉપર કરીશું. ડીમાં અહીંયા છે તો એવો ને એવો બાજુમાં કરીશું. ઈમાં પણ અહીંયા છે તો અહીંયા કરીશું. એટલે મોટી આકૃતિમાં છે ત્યાં જ આપણે નાની આકૃતિમાં ખૂણો દોરીશું. પ્રશ્ન નંબર 6, ચિત્રમાં આપેલા ખૂણાને આધારે ખરાની નિશાની કરી નીચેનો કોષ્ટક પૂર્ણ કરો. જે આપણે CWમાં પણ આ 4 વિશે જોઈ ગયા. તો સૌ પ્રથમ કાતરમાં કાટકોણથી નાનો, બીજી આકૃતિમાં પણ કાટકોણથી નાનામાં ટીક કરવાનું, ત્રીજામાં કાટકોણ, ચોથામાં કાટકોણથી મોટો. પાછળ લખેલું નથી તો તમારે ભૂલ નહીં પડે માટે તમે પણ આગળથી જોઈને અહીંયા ઉપર લખી નાખશો કે પહેલું ખાનું કાટકોણનું છે, બીજું કાટકોણથી મોટો છે અને ત્રીજું ખાનું કાટકોણથી નાનો છે. તો પાંચમામાં આવશે કાટકોણથી મોટો. ત્યાર પછી માછલીમાં આવશે કાટકોણથી મોટો. અહીંયા 7 નંબરમાં આવશે કાટકોણ. 8 નંબરમાં કાટકોણથી નાનો. 9 નંબરમાં કાટકોણથી નાનો અને 10માં કાટકોણ. નંબર 7, નીચે દર્શાવેલ ખૂણાનો ઉપયોગ કરી ચિત્ર દોરો અને તે કયો ખૂણો છે તે જણાવો. કાટકોણ, કાટકોણથી નાનો કે કાટકોણથી મોટો. ઉદાહરણમાં આપણને એક ચિત્ર દોરીને આપ્યું છે. આપણે તો ખાલી ખૂણાના નામ લખી લઈશું, અહીંયા ખૂણા પર ચિત્ર દોરવાની કોઈ જ જરૂર છે નહીં, માટે આપણે ચિત્ર દોરીશું નહીં. તો બીજી આકૃતિમાં લખીશું કાટકોણ, ત્રીજામાં લખીશું કાટકોણ, ચોથામાં કાટકોણથી મોટો, પાંચમામાં કાટકોણથી નાનો અને છઠ્ઠામાં પણ કાટકોણથી નાનો. પ્રશ્ન નંબર 8, નીચેના ચિત્રોમાં કયો ખૂણો દર્શાવેલ છે તે જણાવો. કાટકોણ, કાટકોણથી નાનો કે કાટકોણથી મોટો. તો ખૂણાઓ તમને આકૃતિમાં અહીંયા દર્શાવેલો છે તો ત્યાં લખીશું કાટકોણથી મોટો. બીજી આકૃતિમાં લખીશું કાટકોણથી નાનો. ત્રીજામાં કાટકોણથી નાનો. ચોથામાં કાટકોણથી મોટો. નંબર 5માં કાટકોણથી મોટો. નંબર 6માં કાટકોણથી નાનો. નંબર 7માં કાટકોણથી મોટો અને નંબર 8માં કાટકોણ. અહીંયા આપણા હોમવર્કના જવાબોની ચકાસણી પૂર્ણ થાય છે. આ ઉપરાંત તમારે આજના હોમવર્કમાં સ્વાપોથીમાં ચેપ્ટર 2ના પ્રશ્ન 9-18ના જવાબો પૂર્ણ કરવાના છે, જેના જવાબોની ચકાસણી આપણે આવતા પીરિયડમાં કરીશું.